હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો. સ્વામીના ગઢડામાં 51 વર્ષના આશાબેન નામના એક લેડી છે, જે છેલ્લા 7 વર્ષથી પેરાલાઇઝના કારણે હેરાન થઈ રહ્યા છે. એક પાણીના ગાડલાની રિક્વાયરમેન્ટ હતી, આખો ઉનાળો નીકળી ગયો. એવો કોઈ માણસ નથી, એવો કોઈ વ્યક્તિ નથી જેમની પાસે એમણે રિક્વેસ્ટ ન કરી હોય, પણ કોઈ પણ વ્યક્તિ એમની મદદ નથી કરી. આમની પરિસ્થિતિ તમે જોશો તો તમને એમ લાગશે કે સ્વામીના ગઢડા એક સંપન્ન જગ્યા છે, સર્વસંપન્ન જગ્યા છે, પવિત્ર જગ્યા છે. અને આવી પવિત્ર જગ્યા પર આવા વ્યક્તિ જો આવી રીતના હેરાન થતા હોય ને, તો તમારે ને મારે વિચારવા જેવી વાત છે. મિત્રો, તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, મેક્સિમમ લોકોને શેર કરજો. ઉનાળો ચાલુ છે અને આવા વ્યક્તિઓ, આવા લેડીઝ વુમન એમ્પાવરમેન્ટની આપણે વાતો કરતા હોય ને, આવી લેડીઝો જો આવી રીતના હેરાન થતી હોય ને, તો તમારે ને મારે દુઃખ લેવા જેવી બાબત કે ભાઈ, તમામ લોકોને કહું છું આ વિડીયો શેર કરજો અને આ વિડીયો જોજો અને મેક્સિમમ લોકોને પહોંચાડજો. જય માતાજી. હાલો ભાઈઓ, જય માતાજી. ભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય માતાજી, જય માતાજી ભાઈ, જય માતાજી. આ લોકોનો પ્રેમ છે, લોકોનો સપોર્ટ છે કે આટલા તડકામાં પણ મને મળવા આવે છે. મારી જાતને હું બહુ ભાગ્યશાળી માનું છું. આજે સ્વામીના ગઢડામાં આપણે જઈ રહ્યા છીએ. જેટલા પણ પેરાલાઇઝ પર્સન છે એમની આપણે સેવા કરી રહ્યા છીએ. અત્યારે હું જાતે ઘરે ઘરે જઈને વિઝિટ કરીને એવા તમામ જે પેરાલાઇઝ પર્સન છે એવા લોકોને જાતે કૂલર આપી રહ્યો છું, જાતે પાણીના બેગ આપી રહ્યો છું. આ કરવાનું કારણ એક જ છે કે આ સમુદાય એવો છે જેની વારે કોઈ નથી આવતું, કોઈ સપોર્ટ નથી કરતું. આ એક એવી ઝુંબેશ છે. તમામ જે પણ લોકો આ વિડીયો જોવે છે, તમામ તમારા સર્કલમાં શેર કરજો. આવા જે જરૂરિયાતમંદ લોકો છે, જે પેરાલાઇઝ છે, ઉનાળામાં તમે માનશો નહીં, બહુ હેરાન થાય છે. આ લોકોની હાલત નર્ક કરતાં પણ બદતર હોય છે. શરીરમાં ચાંબા પડી જાય છે, પડખું ન ફરી શકવાના કારણે. આ બધી પરિસ્થિતિથી અવગત કરવા માંગુ છું કે તમે આવી ગરમીમાં આવા લોકોને વારે આવો. આપણે લોકોને ઠંડુ પાણી આપીએ, ઠંડુ પાણી પીવડાવીએ છીએ, પક્ષીઓને ચણ નાખીએ છીએ, પાણીના કુંડા મૂકીએ છીએ, તો આ એક વર્ગ છે, એમને પણ આપણા સપોર્ટની જરૂર છે. સિલાઈ કામ કરતા હતા અમે પેલા, ત્યાં સિલાઈ મશીન પડ્યા હતા ને, તો વરસાદ આવતો તો ઉપર આમ બાંધીને ઉતરવા ગઈ ને તો પડી, માથામાં વાગ્યું છે 25 ટકા માથા, આ બધી ખોપરી નીકળી ગઈ હતી. તમે ગાડલું માંગ્યું તું મારી ભાઈ પાણી પસારીમાંથી આ મળી નથી હતી ને, તો પાંઠા પડી જાય ને, એટલે અહીંયા ઉપરથી આ બધું પાણી પડે એમ છે. ઉપર કંઈક પાણી ન પડે એવું થાય ને, એવી સગવડ થાય ને, તો હારો એવું. વાહામાં અહીંયા 4 ખીલા ને પ્લેટો ને એવું નાખીને ઓપરેશન કર્યું છે વાહામાં. આ મૂકી દઉં તો પડી જાવ, આડું ન હોય ને તો હેઠે પડી જાવ. લાકડીથી ને આ બધું આગું પાછું કરવા, દોડા ન હોય ને તો પડી રહી, બે ઉઠી નો એક ને પડી જાવ. હાઉ આ દરવાજો કેવી રીતના ખોલો તમે? તો આ લાકડી છે મોટી. કબૂતર ને બધા આવે તો આમાં નાખું. અત્યારે ઓલું થયું છે ને, તે હું આમ હરખી હોય ન, એક હું આમ આડી થઈને હોય રહું, કેદુ ની મહિના દીધી. ત્રણ સહારા થકી જ બે એકો, નગર નો બે એકો, પૂરી થઈ જાય છે, જેના થકી છાતી થી લઈને નીચેનો ભાગ તદ્દન ફેલ થઈ જાય છે. એ ટાઈમમાં જયારે નીચે પડ્યા ત્યારે એમના માથામાં દાદર ની કોર વાગી હતી અને એના કારણે એમના માથામાં 25 ટાકા પણ આવ્યા હતા. એનું નાનકડું ઘર છે. આ ત્રણ તમે દોરડા કહી શકો, દુપટ્ટા કહી શકો, જેના થકી એ ઊભા રહી શકે છે. આ ન હોય તો એ કંઈ નથી કરી શકતા. જેને આ ત્રણ જગ્યા પર બાંધેલા છે, જેના થકી બેન બેસે છે, આ ત્રણ
દોડા કે આ ત્રણ સહારા ન હોય તો બેન બેસી પણ નથી શકતા. પગમાં ઉંદેડા બટકા ભરી જાય છે, 50-60 વખત ઉંદેડા એમને બટકા ભરી ગયા છે. ઘાવ છે બે પગમાં, એટલે મોજા પહેરીને રાખે છે. લાકડી છે જેના થકી દરવાજો ખોલ બંધ કરે છે. પાણીનું ગાદલું જોઈએ છે. તમે માનશો નહીં, આ પાણીના ગાદલા માટે એમણે એવા કોઈ વ્યક્તિ નહીં હોય જેને એને આજીજી કે ગુહાર નહીં લગાવી હોય. બેને ઓફિસ પર ફોન કર્યો, કીધું મને પાણીનું ગાદલું જોઈએ છે. ઉનાળામાં જેટલા પણ પેરાલિસિસના પેશન્ટો હોય છે એને ભાઠા પડી જતા હોય છે. ભાઠા પડવાના કારણે શરીરમાં કીડા પડે છે, શરીર સડી જાય છે અને વ્યક્તિ ખૂબ જ હેરાન થાય છે. આમ તમે કહી શકો કે નર્કમાં હોય એવી પરિસ્થિતિ ઉનાળામાં થઈ જાય છે. તો જે લોકો પેરાલિસિસના દર્દીઓ હોય છે એની હાલત ઉનાળામાં બદતરથી પણ બદતર હોય છે. આ પાણીનું ગાડલું આપણે એમના માટે લાવ્યા છે, કુલરની વ્યવસ્થા આપણે કરી છે અને એમણે કીધું છે કે આજે અમારું ઘર તૂટી ગયું છે, રિનોવેશન પણ તમે કરી આપો તો વધારે સારું રહેશે. પણ બેનને આજે મેં જોયા, મને આજે બહુ દુઃખ થયું કે આટલા ટાઈમથી 7 વર્ષથી આ પથારી વર્ષે ચાલી નથી શકતા, કંઈ કરી નથી શકતા અને પોતાનું જીવન વ્યતીત કરે છે. ક્યારેક બહુ વધી જાય, માથામાં હબાકા ઉપડી જાય, બહુ રોવ એટલે એવું થાય ને, ખસીનો એક ઉપસમણ ટહડી અને આમ ઠેઠના પગ મારા લઈ જાય ને તો હું આ સીધી હોઈએ કુનગર આમ ત્રાસું હોઈ રહેવાનું. ઓય બાપરે, એ મહારાજ મદદ કરું, હાથ આપો. એવી રીતે ન થઈ એક હું તો આમ પડી જાઉં. હાથ બે હારસ ભગવાનની દયાથી આથી આમ નીચેનો ભાગ જ તે આથી નીચેનો ભાગ છે પેરાલાઇઝ થઈ ગયો. પેલા આમ આગું વહી જવું પડે ને તરત નીચે પડી જાવ. પેલેથી મારા બાપુજીની વાણી આ બ્રાહ્મણ ભેગા જ રહ્યા એટલે રીત ભાત બધી અમે એવી સેવાળ જામી ગઈ છે ને. ઘડીક આમ લાંબી થઈ જાઉં, થોડુંક કામ કરીને આમ લાંબી થઈ જાઉં. પાછી ઘડીક કપડાં આવ્યા એવી રીતે ધોનાય, અડખે પડખે આની ઉપર બધે હૂકવી દઉં. લાકડી અંબાઈ તો લાકડીથી ઉપર હૂકવું. આશાબેન વાસણ કપડાં બધા જ પોતાના રોજિંદા કામ એક લાકડીના સહારે કરે છે. પાણી કામ કરતાં કરતાં જે વધે છે, જે કચરો હોય છે ભૂંગળામાં નાખે છે જેથી પાણી સીધું ગટરમાં ઉતરી જાય. હાથેથી ઘા નથી કરી શકતા કેમ કે પાછળ લોખંડના બોલ નાખ્યા છે એટલે થ્રો નથી કરી શકતા. કેદુના મને બધા એમ કેતા કે તમે કયો ભાઈ ને બોલાવો બધું કરી દે. તો કેમ બેન ભાઈ પાસે ન માંગ્યો કે પ્રેમ થાય કેમ કોઈ નું લેવું કે ઈ જોઈ દાદરો કોક સડીએ કે એવો થાય ને ઉપર તો મને સણે પાણી નાખે દે. બીજું જ કઈ ઉપર ન કામ હોય ને મારા પંખીડા બહુ આવે અને એક આ ફળિયું થોડું કામ કરે એવું થઈએ કે ને બહુ ઊંચું નહીં કરવાનું. પાણી ન કરાય ને કરાવી જાય. વાવાઝોડું આવ્યું ને ભાઈ બધું ખુલ્લું, 2 વર્ષ સુધી હું ખુલ્લામાં બેઠી રહી એમને સામાન બધોય પલળે મારો ને વાવા વરસાદ ઓલું આવે ને તો એને કંતા નાડા નાખ્યાથી ઉડી જાય. કડકડતી ટાઈટમાં ઉપર વરસાદ ને હેઠે ખાબોચિયા ભર્યા હોય ને હું ધરૂસતી હોઉં એમને 2 વર્ષ એમને હું પાણી ને ખાબોચિયામાં શિયાળામાં વરસાદમાં બેઠી રહી. દયા જેવી જાય નહીં ભાઈ, પૈસો હોય તો શું કામનો. વાવાઝોડું જ્યારે આવ્યું ત્યારે આશાબેનનું ઘર આખું તહેસ નહેસ થઈ ગયું. આ દાદર તમે જુઓ છો, આખો દાદર તૂટી ગયો હતો. બીજાને બોલાવી બોલાવીને આશાબેન લોકો પાસે ચણ નખાવડાવતા હતા પણ દાદર તૂટી ગયો એટલે ઉપર જવાનું બંધ થઈ ગયું, ઉપર જવાનું બંધ થઈ ગયું. જેમ તેમ કરીને આ લોખંડનો ભંગારમાંથી તો એ પણ પ્રોપર રીતના સેટ ન થયો, એક 1.5 ફૂટ જેટલો ઓછો પડ્યો એટલે આવી જ પરિસ્થિતિમાં છે. સાત વર્ષમાં ક્યારેય આશાબેન ચાલ્યા નથી અને જે પણ રોજિંદા કાર્યો તમે જુઓ છો, તમારામાં હોંસલો હોય, તમારામાં હિંમત હોય તો તમે કાંઈ પણ કરી શકો છો. એક પાણીના ગાડલા માટે આશાબેને આખું ઉનાળો લોકોને રિક્વેસ્ટ કરી, લોકોને કન્વિન્સ કર્યા, લોકોને
આજીજી કહી રહી કે ભાઈ મને એક પાણીના ગાડલાની સખત જરૂરત છે, મારા શરીરમાં ભાટા પડી જાય. કોઈ પણ વ્યક્તિએ મદદ નથી કર્યું. ઘણા લોકો કે કાલે આવશું, ઘણા લોકો કે પરમ દિવસે આવશું. કાલ પરમ દિવસમાં આખો ઉનાળો પતી ગયો પણ કોઈ પણ વ્યક્તિ એમની મદદે નથી આવ્યા. આ આખી જગ્યા તૂટી જાય એટલે તમને જગ્યા મળી જાય, આ બાથરૂમ તૂટી જાય એટલે તમને જગ્યા મળી જાય. ખૂણામાં એવું હોય તો મોટી ચોકડી કરી નાખી, ઉપર દાદર કરી નાખી. આ ગમે ત્યારે ચાન્સીસ એવા છે કે આમ પડીએ કે સ્લેબ. કહેતા હો ને તો આ બે અમે તોડ નાખશું, રિપેર કરી નાખશું, ટાઇલ્સ નાખી દઉં, અહીંયા આપણે આખી ચોકડી બનાવી દેવું, હે દરવાજાનું વ્યવસ્થિત કરી નાખશું, દાદાનું મંદિરનું કરી નાખશું, બધું વ્યવસ્થિત કરી નાખશું. પણ મેઇન છે આ ઘરની અંદર ચમત્કારિક હનુમાન દાદાનું મંદિર છે. આ જે જાપો છે, જાપાનું જૂનામાં જૂનું કોઈ બજરંગ બલીનું મંદિર હોય તો એ આ છે. અંદરથી આપણે જોઈએ બજરંગ બલીનું મંદિર કેવું છે. માજીએ શું કીધું અત્યારે કે બજરંગ બલી સાક્ષાત છે, ચમત્કારિક છે ને અદ્ભુત છે. ભાઈ માણા બજરંગ બલીની પાસે રહી નથી શકતું, પણ આ દાદાએ આશરો આપ્યો છે મને, દાદા મારી રક્ષા કરે છે હર હંમેશા. એવું માજી મેં એવું વાવાઝોડું વરસાદ હોય, રાતે આટલા કુંવાય ન હોય, પાણી હેઠે ભરાવે ખાબોચિયામાં, વાવાઝોડું હોય ને તો હું એકલી બેઠી હોય. ભગવાન કઈ સેટા નથી ભાઈ, કળિયુગમાં ભગવાન આવા અવતાર લઈને આવે. બાકી બટકું રોટલો દેવો ને કોઈને ભાઈ, ઈ બહુ મુશ્કેલ વાત છે. દાદા મારી આટો થઈને તમારે ધૂળમાં રહેવા રહેવું પડે, તમે મને આશરો આપ્યો ને કરવું ક્યાં જાવું. અમારા કુળદેવી માતા છે, માતાજીને અમને માંડવો હતો ને ત્યારે માતાજીને પ્રાર્થના કરી હા આશાબેન માટે પાણીના ગાડલાની વ્યવસ્થા કરી હતી, પણ એમના ઘરની અંદર 100 થી 150 ઉંદર છે અને કાપી જાય છે ગાડલાઓથી માંડીને ગાફા ગોદડા બધી વસ્તુ. તો પાણીની બેગ ભરશો અને ઉંદરડા જો કોતરી જશે તો બેન પાછા ઉપાધિમાં મુકાઈ જશે. એટલે આપણે તાત્કાલિક ધોરણે એર બેગની વ્યવસ્થા કરીએ છીએ જેથી કરીને એમને કોઈ તકલીફ ન આવે. આજ માટે આટલું છે, માજીની જે પણ જરૂરિયાત છે આપણે પૂરી પાડશું. ઉનાળામાં માજી જે રીતના હેરાન થયા હતા, હેરાન ન થવા જોઈએ. આજ પછી માજીના જે પણ દુઃખ છે હું સુખમાં એમને રૂપાંતર કરીશ, અને જે પણ આવનારા દિવસોમાં મારાથી બનશે તમામ પ્રયત્ન માજી માટે કરીશ. એમના માટે કૂલરની વ્યવસ્થા કરી, એરબેગની વ્યવસ્થા કરી, એમના માટે જમવાની મેડિકલથી માંડીને જે પણ એમની જરૂરિયાત છે આપણે પૂરી કરશું. એમને જે ઘરની તકલીફ છે આપણે પૂરી કરી રહ્યા છીએ. માજીનું ઘર પણ આપણે બનાવીએ છીએ જેથી કરીને માજીને ભવિષ્યમાં કોઈ પણ જાતની અગવડ ન રહી. સ્વામીના ગઢડા એટલે ગુજરાતનું મોખરે આવતું ધાર્મિક સંસ્થાન કહી શકો તમે. સારા માણસો રહી છે, સારા લોકો અહીંયા રહી છે, સારી પ્રજા અહીંયા રહી છે, અને એવી પ્રજાની વચ્ચે જ્યારે આવા માજી આવી રીતના હેરાન થતા હોય ત્યારે દુઃખની વાત છે. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો અને પ્રેમ આપતા રહેજો. આ ભગવાન છે, આ ભગવાનની સેવા તમે આવી રીતે પણ કરી શકો છો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.